પેપરકાંડ દ્વારા પકડવામાં આવ્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ અને નેતા ઈશુદાન ગઢવીની આગેવાની સરકારને આવેદન પત્ર આપ્યું ત્યારે ભાજપા કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો અને જેલમાં નાખવામાં આવ્યા હતા અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું તેના પડઘા આખા ગુજરાતમાં પડતા અંતે સરકાર દ્વારા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર અને મહેનત બરબાદ કરનાર ભાજપના નેતા ગૌણ સેવા સમિતિ મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામું આપતા આ જીતની ઉજવણીના ભાગરૂપે 6:30 વાગ્યે મિની બજાર માનગઢ ચોક પાસે મીઠાઈ વેચીને આ જીતની ઉજવણી કરવામાં આવી છે. તેમાં શહેર સંગઠન મંત્રી રજનીભાઈ, કોર્પોરેટર મહેશભાઈ, કોર્પોરેટર કુંદનબેન કોઠિયા, વોર્ડ નંબર ચૌદ પ્રમુખ નરેશ કિકાણી તથા સુરત શહેર હોદ્દેદારો અને પદાધિકારીઓ કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ વહેંચીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી.